અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નર્મદામાં કોરોનાનો વધતા જતા કેસોને કારણે કોરોનાની ચેન તોડવા માટે તારીખ 20 મંગળવારથી 4 દિવસ માટે ફરી એકવાર રાજપીપળાના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી પ્રથમ દિવસે જ રાજપીપળા સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું. કોરોનાના વધતા જતા કેસોને અટકાવવા અને કોરોનાની ચેન તોડવા માટે વેપારીઓ અને તંત્રએ નિર્ણય લીધો હતો. જો કે આવશ્યક સેવાઓ જેવી કે દૂધ, પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર વગેરે ચાલુ રહ્યા હતા. વારંવારના બંધને કારણે નાના વેપારીઓ અને તેમની રોજગાર ધંધા પર પણ અસર પડી છે. થોડા દિવસ પહેલા જ રાજપીપળા શહેરના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંગળવારથી શુક્રવાર સુધી રાજપીપળાનું બજાર બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધ્યું છે, જેથી આ નિર્ણય લેવાયો હતો. કોરોનાની ચેન તોડવા માટે 4 દિવસ રાજપીપળાનું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતા આમ જનતા પણ તેમાં જોડાઈ હતી અને લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું હતું. હવે 24 એપ્રિલના રોજ ફરી બેઠક યોજવામાં આવશે, જેમાં આવનારા દિવસો માટે કોઈક મહત્વનો નિર્ણય લેવામાં આવશે. નર્મદામાં કોરોના વકરતા જતા કેસોને કારણે રાજપીપળાની જેમ હવે ડેડિયાપાડામાં પણ 4 દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ડેડિયાપાડાના બજારો પણ બંધ જોવા મળી રહ્યા છે. દીપક જગતાપ, D9 ન્યૂઝ, નર્મદા.